नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज ना भविष्यलक्षी कार्यक्रम में आपनु स्वागत छे। आपनी साथे हुं छुं मित्तल खाणिया। दर्शक मित्रों, आम तो आपणे रोज बरोज राशिफळ अने राशि भविष्य जाणता होईए छे, परंतु कालनो दिवस केवो कार्यक्रम आपने जणावे छे के आवतीकाले आपनो दिवस केवो रहे छे, शुं कहे छे, तो चालो शुरुआत करीए आपणा कार्यक्रमनी। दर्शक मित्रों, जो आवतीकालनी वात करवामां आवे तो आवतीकाले छे 23 तारीख। आपणे जाणीशुं के आवतीकालनुं पंचांग शुं कहे छे, साथे जाणीशुं के आवतीकालनो दिन विशेष केवो रहे छे अने 23 तारीख एटले के आवतीकाले जेमनो जन्मदिवस छे तेमनुं आवनारुं वर्ष केवो रहे छे ए टेरोडना माध्यमथी अमे आपने जणावीशुं। तो आपने पण कोई मूंझवण होय, कोई प्रश्न होय तो ચોક્કસથી આપ મંતવ્ય ન્યૂઝમાં ફોન કરી અને માહિતી મેળવી શકો છો। માહિતી આપવા માટે રોજબરોજની જેમ આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય અમિતભાઈ ત્રિવેદી। અમિતભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। અમિતભાઈ, જો આવતીકાલની શરૂઆત કરીએ, કાર્યક્રમની શરૂઆત કરીએ તો ખાસ અમારા દર્શક મિત્રોને આવતીકાલનું પંચાંગ જણાવશો? આપણા દર્શક મિત્રોને પણ મારા જય શ્રી કૃષ્ણ। દર્શક મિત્રો, આવતીકાલે 23 નવેમ્બર 2021 અને મંગળવારનો દિવસ છે જી। કાર્તક સુદ ચોથની તિથિ છે, સાથે સાથે ચંદ્ર મહારાજ પોતે મિથુન રાશિમાં ભ્રમણ કરશે અને મિથુન રાશિના મૂળાક્ષરો આવશે ક, છ, ઘ। ચંદ્રનું નક્ષત્ર આદ્રા પણ બપોરે 1:44 પછી પુનર્વસુ નક્ષત્રનો પ્રારંભ થશે। યોગ શુભ રહેશે અને કર્ણ બવ રહેશે જી। જી અમિતભાઈ, આપે અમને પંચાંગ વિશે માહિતી આપી, હવે અમારા દર્શક મિત્રોને એ પણ જણાવશો કે આવતીકાલનો દિન વિશેષ કેવો રહે છે? દર્શક મિત્રો, આવતીકાલના દિન વિશેષના અનુસંધાનમાં અંગારકી ચોથ છે, આવતીકાલે મંગળવાર છે અને મંગળવારે આવતી ચોથ એ અંગારકી ચોથ કહેવામાં આવે છે। ચંદ્રોદય રાત્રે 9:08 રહેશે। અંગારકી ચોથના દિવસે ગણેશજીની પૂજા ઉપાસના કરવામાં આવતી હોય છે। અંગારકી ચોથના દિવસે આખો દિવસ ઉપવાસ કરવાનો હોય છે, નકોડો ઉપવાસ કરવાનો હોય છે અને ચંદ્રદેવના દર્શન કરી અને ત્યારબાદ જ ભોજન લેવામાં આવે છે। એટલા માટે મેં ચંદ્રોદયનો સમય પણ આપ્યો છે, રાત્રે 9:08 ચંદ્રોદય થશે। સાથે સાથે ગણેશ અથર્વશીર્ષના પાઠ કરશો, ઓમ ગં ગણપતય નમઃ આ મંત્રનો જાપ કરશો, ગણેશજીને દુર્વા અર્પણ કરશો તો વિશેષ લાભ આપને પ્રાપ્ત થશે। યમઘંટક યોગ સૂર્યોદયથી બપોરે 1:45 સુધી રહેશે। આજે યમઘંટક યોગ છે એ શુભ યોગમાં એની ગણતરી નથી થતી જી। જી અમિતભાઈ, આપે જણાવ્યું એ પ્રમાણે આપણે સૌ કોઈ ચોથનું મહત્વ તો જાણીએ છીએ, પરંતુ અંગારકી ચોથનું મહત્વ શું છે એ જણાવશો? અંગારકી ચોથ એટલે બે પ્રકારની ચોથ આવે છે, એક વિનાયકી ચોથ અને બીજી અંગારકી ચોથ। મંગળવારે જે ચોથ આવે એને અંગારકી ચોથ કહેવામાં આવે છે જી। જેને જમીન મકાનમાં પ્રશ્ન હોય, જેને કામ અટકતા હોય, ધારી મહેનતની સફળતા ન મળતી હોય, સાથે સાથે જેમને પ્રબળ મંગળ દોષ હોય તે અંગારકી ચોથ કરી શકે છે। અંગારકી ચોથ કરવાથી આ બધા જ વિઘ્નો દૂર થાય છે અને જીવનની અંદર સફળતા પ્રાપ્ત થાય છે જી। પોતાના ઘરનું ઘર લેવું હોય, કોઈને નવું વાહન લેવું હોય, નવું સ્કૂટર લેવું હોય, ગાડી લેવી હોય, આ બધું જો સંકલ્પો સિદ્ધ ન થતા હોય તો અંગારકી ચોથ નો ઉપવાસ અવશ્ય કરવો, ગણેશજીનું વ્રત રાખવું, એનાથી સફળતા મળશે ચોક્કસ। અમિતભાઈ, આપે કીધું એ પ્રમાણે વ્રત રાખવું, પરંતુ જે લોકો વ્રત નથી રાખી શકતા અથવા તો નથી રાખતા એવા લોકોને ફાયદો થાય તે લોકો માટેનું શું વિધાન છે એ પણ જણાવશો જી। મેં એવું કહ્યું કે ગણેશ ચોથના દિવસે અંગારકી ચોથના દિવસે ઉપવાસ કરવાનો હા અને ચંદ્રના દર્શન કરી અને પછી ભોજન કરવાનું એવું મેં કહ્યું જી। હવે આ વાત પણ છે કે આજના ઝડપી યુગમાં જે લોકો નોકરી કરે છે, આખો દિવસ વેપારમાં વ્યસ્ત હોય છે, જેનું કામ ઘણું બધું મહેનતનું હોય છે, શારીરિક હોય કે માનસિક હોય, પણ મહેનત કરો એટલે ભૂખ લાગે, શિયાળાનો સમય છે, હવે જો આવા લોકો ન કરી શકે તો શું કરવું? તો એક સહેજ વચલો રસ્તો છે કે ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવા, પણ ચંદ્રના દર્શન અવશ્ય કરવા, સવારનું ભોજન તમે જે સમયે કરતા હોય તે કરો, વાંધો નહીં, પણ રાત્રિનું ભોજન ચંદ્રના દર્શન કર્યા પછી તમે કરો તે ઈચ્છનીય છે।
ચંદ્રદેવના દર્શન કરજો અને ઘરે આવી ગણેશ અથર્વશીર્ષના પાઠ કરજો અને ત્યારબાદ ભોજન અવશ્ય કરો. તો આટલું કરશો તો પણ આપણા જે હિન્દુ ધર્મના જે દેવી દેવતાઓ છે એ બધા બહુ ફ્લેક્સિબલ છે અને એ સમજે છે કે ભાઈ આ મારો ભક્ત છે એને ઉપવાસ કરવો છે પણ એની મર્યાદા છે. હવે મર્યાદા છે તો વાંધો નહીં ભાઈ, તું આ રીતે તારી ભક્તિ અદા કર તો પણ ગણેશજી ફળ આપશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. ચોક્કસ, એટલે કે આજના સમયમાં જે ઉપવાસ નથી કરી શકતા તે પૂજા વિધિ પણ કરી શકે છે. ચોક્કસ. આવતીકાલની રાશિ પર હવે જો આપણે નજર કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિનો દિવસ કેવો રહે છે આવતીકાલનો એ જણાવશો અમને. મેષ રાશિની આપણે વાત કરીએ તો આવતીકાલે મેષ રાશિના જાતકોને શુભ સમાચાર મળી શકે છે. શુભ સમાચાર મળવા એ ઘણી સારી બાબત છે, અટક્યા કાર્ય તમારા આગળ વધી શકે છે. સાથે સાથે એક બીજી સારી બાબત એ છે કે તમને ધન પ્રાપ્તિના અવસરો પણ આવતીકાલે મળી શકે છે. પરિવાર સાથે આવતીકાલે પ્રવાસની શક્યતા પણ છે. શાસ્ત્રોક્ત જ્ઞાન પ્રતિ આપની રૂચિ અવશ્ય વધે. તમારો શુભાંક 3 છે અને શુભરંગ તમારો ગુલાબી છે. વૃષભ રાશિની આપણે વાત કરીએ તો વૃષભ રાશિના અનુસંધાનમાં વૃષભ રાશિના જાતકોને પણ આવતીકાલે આર્થિક લાભ શક્ય છે. નાણાકીય આયોજનમાં તમારો સમય વીતે કે જે 2 પૈસા આવ્યા છે તેનું આયોજન કેવી રીતે કરવું, નવા પૈસા કેવી રીતે આવે, આ પ્રકારના વિચારો તમારા મનમાં સતત રહ્યા કરે. અચાનક ધન પ્રાપ્તિ થાય, આ ધન પ્રાપ્તિ તો થાય પણ પાછી અચાનક થાય તમને કલ્પના ના હોય એવા વ્યક્તિ પાસેથી ધન પ્રાપ્તિ થાય, પણ તેમ છતાંય તમારે આવતીકાલે સ્નાયુની બીમારીથી સાચવવાનું રહેશે. તમારા માટે શુભાંક 6 છે અને શુભરંગ તમારા માટે પંચરંગી છે. મિથુન રાશિની આપણે વાત કરીએ, સરકારી કાર્યોમાં અડચણ વધે. જો તમારે કોઈ સરકારી કાર્ય કરવાના હોય તો આવતીકાલે તમારે થોડી ધક્કાધુક્કી થાય, તમારા ધાર્યા પ્રમાણે આવતીકાલે કાર્ય ન પણ થઈ શકે. સાથે સાથે મિથુન રાશિના જાતકોએ આરોગ્યના અનુસંધાનમાં સાવધાન રહેવાનું છે. જો તમારે કોઈ પણ પ્રકારની કોર્ટ કચેરી ચાલતી હોય તો આવતીકાલે તમે વિશેષ સાવધાન રહેજો, સમાધાનકારી વલણ અપનાવજો. તમને તમારું પ્રામાણિકપણું આવતીકાલે વિશેષ સફળતા અપાઈ શકે છે. તમારો શુભાંક 6 છે અને શુભરંગ તમારો લીલો છે. જી અમિતભાઈ, હવે આપણે વાત કરીએ તો કર્ક રાશિ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ શું કહે છે. કર્ક રાશિના જાતકોના અનુસંધાનમાં વાત કરીએ, આવતીકાલે પરદેશના કાર્યો સરળ બને. જો તમે કોઈ પરદેશના કાર્યો સાથે સંકળાયેલા હોય, તમારો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો કાર્ય હોય તો આવતીકાલે તમને વિશેષ યારી મળી શકે છે. સાથે સાથે જમીન અને મકાનના કાર્યો કરતા હોય, કોન્ટ્રાક્ટર હો, જમીનની દલાલી કરતા હોય તો તમને વિશેષ લાભ થઈ શકે છે. સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી સાથે એટલે કે ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર સાથે જોડાયેલા હોય તેવા જાતકોને પણ આવતીકાલે લાભ મળી શકે છે. મિત્રોથી પણ આવતીકાલે કર્ક રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. માટે કર્ક રાશિના જાતકો માટે આવતીકાલનો જે દિવસ છે એ લાભપૂર્ણ પુરવાર થઈ શકે છે. સિંહ રાશિની આપણે વાત કરીએ. મિત્તલબેન, તમારી રાશિ આવી છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોને ધન પ્રાપ્તિ થઈ શકે છે, સાથે સાથે કાર્ય થોડું અટવાઈ શકે છે. એટલે કે તમારે જે કાર્ય કરવું હોય તે કાર્યની અંદર નાની મોટી મુશ્કેલી તમને નડી શકે છે. સંબંધો આવતીકાલે તમને લાભ આપી શકે છે, એટલે તમારું મિત્રોનું જે કોઈ પણ સિંહ રાશિના જાતકોનું મિત્રોનું જે નેટવર્ક હોય તેનાથી વિશેષ લાભ મળી શકે છે. તમારો દિવસ પ્રસન્નતાપૂર્વક આવતીકાલે વીતી શકે એટલે તમે ખુશ મિજાજમાં આવતીકાલે સિંહ રાશિના જાતકો રહેશે. સિંહ રાશિના જાતકોનો શુભાંક 1 છે અને શુભરંગ તમારો બદામી છે. વાત કરીએ આપણે કન્યા રાશિની. આવતીકાલે કન્યા રાશિના જાતકોને અચાનક પ્રવાસ થાય, ક્યાંક જવાનું આયોજન પણ ન હોય પણ ત્યાં જવાની પરિસ્થિતિ ઊભી થાય. ધન પ્રાપ્તિના અવસરો આવતીકાલે તમારા માટે રચાઈ શકે છે. તમારી માતાથી તમને લાભ થાય. માતા હયાત ન હોય કે હયાત હોય, આ બંને સંજોગોમાં આવતીકાલે કુળદેવીની ઉપાસના કરજો, વિશેષ લાભ મળશે. તમારી ઈચ્છા આવતીકાલે થોડી વધી જાય જીવન પ્રત્યે. તમને એમ થાય આટલું મળ્યું છે, હવે થોડું વધારે પણ મને મળી શકે છે. આ પ્રકારની તમારી મહેચ્છા મહત્વકાંક્ષા આવતીકાલે જાગૃત થાય, થોડી વધારે ચેતનવંતી થાય. તમારો શુભાંક 5 છે અને શુભરંગ તમારો કાળો છે.
બિલકુલ અમિતભાઈ, દર્શક મિત્રો પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો, જી જણાવશો. મારા બાબાનું નામ વિનય છે, જન્મ તારીખ 6/7/1994 છે. જી ફરીથી બોલો, ફરીથી. હેલો, ફરીથી બોલો જન્મ તારીખ. 6/7/1994. જી સમય શું છે? સમય 5:20 ની અંદર અમદાવાદ. જી શું છે આપનો પ્રશ્ન? એને જેએનએમ કર્યું છે અને અત્યારે એને જોબ, સરકારી જોબ મળશે અને હજી લગ્ન પણ નહીં થાય એના. જી સરકારી નોકરી મળશે કે કેમ તેના અનુસંધાનમાં તમારો પ્રશ્ન છે. જી હવે નોકરીના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો સૂર્ય અને બુધની યુતિ છે, સાથે સાથે સૂર્ય મહારાજ ચલિતની અંદર સ્થાન બદલે છે, એટલે હવે સરકારી નોકરી મળશે કે કેમ તેના અનુસંધાનમાં હવે યોગ સરકારી નોકરી મેળવવાના પ્રબળ થયા છે. જો મારે તમને કોઈ પૂજા ઉપાસના આપવી હોય તો આટલો સુંદર સંયોગ સધાયો છે કે આવતીકાલે અંગારકી ચોથ છે. તમારો દીકરો જો ઉપવાસ કરી શકતો હોય તો ચોથનું વ્રત લેવડાવવાનું રાખો અને ગણેશજીને સંકલ્પ અર્પણ કરો કે સરકારી નોકરી અમને પ્રાપ્ત થઈ જાય. આજે ગણેશજીનું હું વ્રત કહું છું, ચોથનું, સંકટ ચોથનું. એ સંકટ ચોથનું વ્રત તમારી જન્મકુંડળીના આધારે કહું છું. આ જે વ્રત છે એમાં મંગળ મહારાજ જે છે એ તમને વિશેષ કૃપા આપી શકે છે, એટલા માટે મેં તમને ચોથનું વ્રત કહ્યું છે. આ વ્રત કરજો, વિશેષ લાભ થશે. જી જી અમિતભાઈ, બીજા દર્શક મિત્રો પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો, હેલો, જી જણાવશો. મેડમ, મારે જય પટેલ નામ છે મારું. જી હા, મારે સંબંધ ને બાબતે જોવું હતું. જન્મ તારીખ જણાવશો આપ? 10/11/1994. ફરીથી જણાવશો જન્મ તારીખ? 10/11/1994. ઓકે. સમય? સમય 6:32. અને સ્થળ કયું છે? ગાંધીનગર. શું પ્રશ્ન છે આપનો, ફરીથી જણાવશો? એમને લગ્નના અનુસંધાનમાં પ્રશ્ન છે. જી જયભાઈ, આપે જે પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ તમારા લગ્ન ક્યારે થશે, તો લગ્નના અનુસંધાનમાં અત્યારે શનિ મહારાજ ઉપરથી ગુરુ મહારાજ પસાર થઈ રહ્યા છે. તમારી જન્મકુંડળીમાં ગુરુની મહાદશા ચાલી રહી છે અને સાથે સાથે તમારો જે પત્નીના સ્થાનનો માલિક છે મંગળ એ કેન્દ્ર સ્થાનમાં છે. અત્યારના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો લગ્નના યોગ શરૂ થયા છે પણ હજુ 1 વર્ષ જેટલો સમય લાગી શકે છે. બીજી એક અગત્યની બાબત એ છે કે જો તમારા લગ્ન થઈ જાય કે સગપણ થઈ જાય તો એપ્રિલ મહિના પહેલા પૂરી પૂરી શક્યતા છે. જો એપ્રિલ મહિના પહેલા તમારું સગપણ ન થયું તો પછી 1 વર્ષ જેટલું લંબાઈ શકે છે. અને અનુસંધાનમાં તમને ઉપાય પણ આપું છું. નિયમિતપણે તમારે ઓમ ગંગ ગણપતે નમઃ આ મંત્રના જાપ કરવાના છે અને સાથે સાથે તમારે તમારી કુળદેવીની પણ પૂજા ઉપાસના કરવી અને ઓમ શુમ શુક્રાય નમઃ આ મંત્રનો જાપ કરવો. બપોરે દૂધ અને ભાત તમારે જમવામાં અવશ્ય લેવા, એટલે તમે જે જમતા હોય જમવો પણ એની અંદર દૂધ અને ભાત પણ તમારે 2-3 ચમચી લેવા. આટલું તમે શાસ્ત્રોક્ત ઉપાય કરજો. ગ્રહો નક્ષત્રો તમારી અનુકૂળતા પ્રમાણે કામ કરી શકે છે. જી હા જી અમિતભાઈ, બીજા દર્શક મિત્ર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો, હેલો, જી જણાવશો. હું ભાઈ વાત કરું છું જુનાગઢ થી. જી મારે મારી બેન વિશે પૂછવું છે. એમનું નામ કાજલ છે. જી એની જન્મ તારીખ છે 4/3/1993. જી સમય શું છે? 4/3/1993. હા, એનો જન્મનો સમય છે 4:25 કે સોદ. જી શું છે પ્રશ્ન આપનો? તમે અમિતભાઈ ને મેં પૂછેલું હતું ત્યારે અમિતભાઈ એમ જણાવેલું હતું કે એક્સિડન્ટ માટે એનું ધ્યાન રાખવાની જરૂર છે, તો એ કઈ તારીખ થી ધ્યાન રાખવાની જરૂર છે અને ક્યાં સુધી છે, અને એને નોકરીમાં લાભ છે તો એને શું પ્રમોશન મળે એવું છે? જી જયભાઈ, તમે મને પૂછ્યું તું, હવે એવી વાત છે કે રોજના હું અનેક લોકોની જન્મકુંડળી જોતો હોઉં છું. ચોક્કસ. હવે મેં એક વાર કહી દીધા પછી એ તો તમારે નોંધી રાખવાનું અને જયારે મને પૂછો ત્યારે આ વિગત પણ મને આપવાની. ડોક્ટર પાસે આપણે જઈએ તો કેસ પેપર પાછું આપવું પડે ને કે ભાઈ લો આ વાત હતી પહેલા આયા ત્યારે.
તો આ તમારે કહેવું પડે. હવે તમે મને નથી કહ્યું, એ વિગતની નોંધ તમે નથી રાખી, એટલે હવે આપણે ફરી કોઈ વાર એનો જવાબ આપીશ. અત્યારે તમે લગ્નના અનુસંધાનમાં પૂછ્યું છે તમારી બેનના માટે, જે કોઈ પણ તમે પ્રશ્ન પૂછ્યો છે અત્યારે લગ્નના અનુસંધાનમાં યોગ શરૂ થઈ ચૂક્યા છે. તમારા બેનને શુક્ર મહારાજ ઉચ્ચના છે, સાથે સાથે સપ્તમ સ્થાનનો સ્વામી સ્વગૃહી છે. પૂરેપૂરી શક્યતા છે કે આ જ વર્ષની અંદર તેમનું સગપણ થઈ જાય અને તેમની ગ્રહ સંસાર એ શરૂ થઈ જાય. શનિની મહાદશા ચાલે છે, શનિ મહારાજ જન્મકુંડળીની અંદર કેતુ ઉપરથી અત્યારે પસાર થાય છે, રાહુ સામે પ્રતિવૃત્તિમાં છે. આરોગ્યના અનુસંધાનમાં પેટની નાની મોટી તકલીફોમાં તેમણે સાવધાન રહેવું પડશે. જો મારે કોઈ ઉપાય આપવો હોય તો હનુમાનજીની નિયમિત એ પોતે પૂજા ઉપાસના કરે, દર શનિવારે હનુમાનજીને આંકડાનો પુષ્પ અર્પણ કરે, એનો હાર અર્પણ કરી શકે છે, સાથે સાથે હનુમાનજીને પોતે સિંદૂર અર્પણ કરી શકે અને ત્યાં જ બેસી હનુમાનજીના મંદિરે જ બેસી અને હનુમાન ચાલીસાનો પોતે પાઠ કરે. આ પ્રકારની પૂજા ઉપાસનાથી તેમને વિશેષ લાભ થશે અને તેમનું સગપણ જે છે એ સારા ઘરની અંદર સંપન્ન થશે. જી જી અમિતભાઈ, હવે આવતીકાલની આપણે રાશિની જો વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ જી, એટલે તુલા રાશિ જે છે વેપારી રાશિ છે જી, એ ન્યાયપૂર્ણ કામ કરવા વાળી રાશિ છે. તુલા રાશિના જાતકોના અનુસંધાનમાં આવતીકાલે જે હું પહેલી જ લાઈન બોલવા જઈ રહ્યો છે એ બહુ સરસ છે. ભાગ્ય તમારું આવતીકાલે થોડું વધારે બળવાન બને, તમને ભાગ્યનો સહકાર મળે, લાભ મળે, પરદેશથી પણ તમને લાભ મળી શકે છે, સ્ત્રી પાત્રોથી તુલા રાશિના જાતકોને આવતીકાલે સહાય મળે, જમીન મકાનથી પણ આવતીકાલે તુલા રાશિના જાતકોને લાભ મળી શકે છે. એટલે કુલ મળીને આવતીકાલે જે તુલા રાશિના જાતકો છે તેમનો દિવસ વધુ સફળ પુરવાર થઈ શકે છે. તમારો શુભાંક 2 છે અને શુભરંગ તમારો કાળો છે. વૃશ્ચિક રાશિની આપણે વાત કરીએ, આવતીકાલે શું થશે, શું થઈ શકે છે અને શાનું ધ્યાન રાખવાનું છે? તો વૃશ્ચિક રાશિના જાતકોએ આવતીકાલે આરોગ્યની વધારે જાળવણી કરવાની છે. તમને ગુસ્સો વધારે આવશે એટલે સંયમ રાખજો ભાઈ. તમારા ઘરની અંદર ખર્ચનું બજેટ વધી શકે, અણધાર્યો ખર્ચો થઈ જાય, ન લાવવાનું આવી જાય અને લાવવાનું હોય બાકી રહે, આ પ્રકારની પરિસ્થિતિ રહી શકે છે. અને બીજા પ્રત્યે તમારી અપેક્ષા વધી જાય એટલે તમે બીજાનું મૂલ્યાંકન આવતીકાલે વધારે કરશો. તમે આ ન કર્યું હોત તો સારું હોત, આમ નહોતું કરવાનું, આમ કરવા જેવું હતું, આ પ્રકારની બાબતો થઈ શકે એટલે સાવધાન રહેજો. તમારા માટે શુભંક 2 છે અને શુભરંગ તમારા માટે ઘાટો પીળો કલર છે. ધનરાશિના જાતકોની આપણે વાત કરીએ તો ધાર્મિક ક્રિયાઓ સાથે જે જોડાયેલા છે, પુરોહિત, કર્મકાંડી બ્રાહ્મણો, પૂજારીઓ, જ્યોતિષીઓ, ધર્મના પુસ્તકો વેચનાર, એ સૌ માટે આવતીકાલે વિશેષ લાભપૂર્ણ દિવસ રહી શકે. અચાનક ધન લાભ તો બધા જાતકોને, વૃશ્ચિક રાશિના જાતકોને બતાવે છે, પણ આવતીકાલે તમારા મનની ઈચ્છા કદાચ ન પણ સંતોષાય એવું બને, પણ સંયમ રાખજો. પરિવારમાં તમારે સમાધાનકારી વલણ અપનાવવું પડશે. બે વાતોને દરગુજર કરવાનો તમે અભિગમ આવતીકાલે રાખશો તો આનંદ વધશે. શુભાંક 1 છે અને શુભરંગ તમારા માટે સફેદ છે. જી જી અમિતભાઈ, હવે વાત કરીએ તો મકર કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલે દિવસ શું કહે છે, કહેશો? મકર રાશિના જાતકોના અનુસંધાનમાં વાત કરીએ તો એમને પ્રવાસની શક્યતા છે ભાઈ. આ પ્રવાસ જે છે એ શુભ હોઈ શકે છે, અશુભની વાત નથી કરતો. પેટની બીમારીથી તમારે સાવધાન રહેવું પડશે. ગેસની તકલીફ, ઓડકાર આવવા, મોટા મોટા આ પ્રકારની પરિસ્થિતિની રચના થાય, પણ તમારું ભૌતિક સુખ આવતીકાલે વધી શકે છે. તમારી આવકની અંદર ઉમેરો થાય, આ ઘણી સારી બાબત છે. શુભંગ તમારો 8 છે અને શુભરંગ તમારો લીલો છે. કુંભ રાશિની જાતકોની વાત કરીએ, આવતીકાલે કઈ શક્યતાઓ છે? ગૃહસ્થોએ સંયમ રાખવો પડશે. તમારા ઘરમાં સમાધાનકારી વલણ તમારે પણ અપનાવવું પડશે. ન બોલ્યામાં 9 ગુણ, આ બાબતનું ધ્યાન રાખજો. પણ નોકરીમાં તમને લાભપૂર્ણ પરિસ્થિતિની રચના થઈ શકે તમારા માટે. માતા પિતાનું આરોગ્ય આવતીકાલે જાળવવું, સાવધાન રહેવું. શુભાંક 3 છે અને શુભરંગ તમારો નીલો છે.
મીન રાશિની આપણે વાત કરીએ તો મીન રાશિના જાતકોને આવતીકાલે આરોગ્ય તમારું પણ જળવાશે, કોઈ ચિંતાનું એવું કારણ નથી દેખાતું. તમારા કાર્યો આવતીકાલે થોડા વધારે સરળ બનશે. તમારી રાશિમાં સફળતાના યોગ પણ આવતીકાલે રચાયા છે, એટલે તમારી મહેનત આવતીકાલે રંગ લાવી શકે છે. નોકરીની અંદર કોઈ શુભ પરિવર્તન દેખાય છે અને શુભ રંગ તમારો શુભ અંક 6 છે અને શુભ રંગ તમારો કેસરી છે. દર્શક મિત્રો, મેષથી લઈને મીન રાશિના જાતકોનું જે રાશિફળ છે એ નિયમિત જણાવવામાં આવે છે. હું ઘણા વખતથી જણાવું છું, પણ એક બાબતનો ખુલાસો પણ વારંવાર કરું છું, આજે પણ કરવાની ઈચ્છા છે. એ ખુલાસો એ છે કે રાશિફળ જનરલ હોય છે. જેમ કે મેષ રાશિ, તો કરોડો કરોડો મેષ રાશિ હોય તો મેં કહ્યું હોય કે ભાઈ ધન પ્રાપ્તિ થઈ શકે છે ગ્રહોના આધારે. હવે ધન પ્રાપ્તિમાં કોઈને રૂપિયો મળે, કોઈને 100 રૂપિયા મળે, કોઈને કરોડ બી મળે, તો આ શેના આધારે નક્કી થાય છે? તો આ તમારી જે જન્મકુંડળીના ગ્રહો હોય છે તેના આધારે એનો લાભ, એની ઇન્ટેન્સિટી નક્કી થાય છે. એટલે જન્મકુંડળીના ગ્રહો બળવાન તો પરિસ્થિતિ વધારે બળવાન, અશુભ તત્વો ઘણા નીચા બેસી જાય, અને જન્મકુંડળીની પરિસ્થિતિ જો નબળી તો ફળમાં એનું વધઘટ થાય. પણ તેમ છતાંય આ પ્રકારની એક જનરલ પરિસ્થિતિનો અંદાજ તમને આપ્યો. શું કરવું શું ન કરવું એનો પણ આપને ધ્યાન આપવામાં આવે છે, જેથી કરી તમારા તમારા દિવસનું સારી રીતે પ્લાન કરી શકો અને સફળતાના યોગ તમે વધારે મજબૂત રીતે રચી શકો. ચોક્કસ, એટલે જ આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવો, એટલે આજે આપણે પ્લાનિંગ કરી શકીએ છીએ કે આવતીકાલે આપણી રાશિ શું કહે છે. આપણે આપણા કાર્યક્રમના શીર્ષકને ચરિતાર્થ કરીએ છીએ કાલનો દિવસ કેવો. ચોક્કસ અમિતભાઈ, જો હવે વાત કરવામાં આવે તો આવતીકાલે એટલે કે 23 તારીખે જેમનો જન્મદિવસ છે તેમનું આવનાર વર્ષ કેવું રહે છે ને એ ટેરોટના માધ્યમથી અમને જણાવો. સૌ પ્રથમ તો આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ટેરોટ કાર્ડની મદદથી આપને એ જણાવું કે આરોગ્યના અનુસંધાનમાં તમારું આવતીકાલથી શરૂ થતું વર્ષ કેવું રહેશે. આવતીકાલથી શરૂ થતું વર્ષ જે આરોગ્યના અનુસંધાનમાં મારે જણાવવાનું છે તેમાં 4 of Cups નું કાર્ડ ખુલ્યું છે. આની અંદર તમારે સંયમ રાખવો પડશે. ન ખાવાનું ખાવું ને ખાવાનું ન ખાવું, આહાર વિહારની અંદર સાવધાન રહેવું પડશે. તમારી ઉદાસીનતા તમારા માટે જુદા જુદા રોગને આમંત્રણ આપી શકે છે, માટે સાવધાન શિવજીની ઉપાસના કરજો. તમારા માટે આરોગ્યના અનુસંધાનમાં વધારે સબળું પાસું પુરવાર થશે આ પૂજા. આર્થિક દ્રષ્ટિએ તમારા માટે આવનારું વર્ષ કેવું રહેશે, તો આર્થિક દ્રષ્ટિએ ધ ડેથનું કાર્ડ ખુલ્યું છે. હવે હું તમને દર્શક મિત્રો એક સ્પષ્ટતા કરી દઉં કે આ જે ટેરોટ કાર્ડ આપણે મૂકીએ છીએ એ આપણે શફલ કરીને મૂકીએ છીએ, એટલે એને આપણે આમ શું કહેવાય દેશી ભાષામાં, આપણે આપણે આપણી ગુજરાત ચીપીને એને એને આમ ચીપીને મૂકીએ છીએ. કયું પેજ ક્યાં છે કાર્ડ એ મને ખબર હોતી નથી, અને હું એમ જ એ કાર્ડ ખેંચું છું. હવે આ ડેથનું કાર્ડ ખુલ્યું છે એટલે કોઈ માણસ ચોંકી જાય કે આર્થિક દ્રષ્ટિએ ડેથનું કાર્ડ મરી ગયા, મારું તો સમાપન થઈ જશે. ભાઈ આવું બધું વિચારતા નહીં. હવે હું આ એટલા માટે જરા બે વાત વધારે કરું છું અટકીને કે આપણા દર્શકો બી ન જાય, ડરી ન જાય. આ શાસ્ત્ર લોકોને ડરાવવા માટે નથી, આ શાસ્ત્ર લોકોને હિંમત આપવા માટે છે. હવે ડેથનું કાર્ડ જે ખુલ્યું છે ડેથનું કાર્ડ એ દર્શાવે છે કે પરિસ્થિતિમાં પલટો આવી શકે. તમારી પાસે પૈસા ન હોય તો બહુ જ મોટા પૈસા આવી શકે છે. જી અમિતભાઈ જી, એટલે એ બાબતનું ધ્યાન રાખો. હવે છેલ્લે કૌટુંબિક દ્રષ્ટિએ શું રહેશે, તો કૌટુંબિક દ્રષ્ટિએ આવનારું શરૂ થતું વર્ષ તમારા માટે ઘણું સફળ પુરવાર થશે. જી અમિતભાઈ, આપ મંતવ્ય ન્યૂઝમાં જોડાઈને અમારા દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જી તો દર્શક મિત્રો, આપને પણ કોઈ મૂંઝવણ હોય, કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ આપ પ્રશ્ન કરી શકો છો. એ માટે આપ અમિતભાઈનો નંબર નોંધી લો. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. હાલના કાર્યક્રમમાં મને રજા આપશો. નમસ્કાર.